બોલો સ્વામિનારાયણ ભગવાન જય. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરે કૃષ્ણ મહારાજ, પંચામૃત મહોત્સવના પંચમ દિવસે આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષ ભાગી જીવાત્મો, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામી. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની કૃપાથી આજે આપણે નૂતન વર્ષના નવલા દિવસોમાં આ પંચામૃત મહોત્સવના માધ્યમથી પોતાના આત્મશ્રયનું કાર્ય એટલે કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય અને એનો જન્મ સફળ થાય એના માટેના મહિમા, ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ એને પોષણ મળે એવા શુભ નિમિત્તથી આપણે અહીંયા આનંદોત્સવ ઉજવી રહ્યા છીએ. પણ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર આપણને બે પ્રકારના ઉપદેશો આપ્યા છે. એક, જીવાત્માના આત્મકલ્યાણ એટલે આત્મ સંબંધી જે કાર્ય છે એને પણ કરવું, અને સાથે સાથે આ જગતની અંદર જ્યાં સુધી આપણે બધા બદ્ધ અવસ્થામાં છીએ ત્યારે માનવતાની દ્રષ્ટિએ સમાજલક્ષી કાર્યો એ પણ આપણી જવાબદારીમાં આવે છે. આપણને કદાચ ઘણા બધાને ખ્યાલ હશે, ઘણાને ખ્યાલ નહીં હોય, પણ ગઈકાલે આપણા ગુજરાતના મોરબી શહેરને આંગણે એક હોનારત થઈ છે અને એની અંદર ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની એ રીત છે, ભગવાન સ્વામિનારાયણે આપણને સૌની આજ્ઞા કરી છે કે જ્યારે જ્યારે સમાજના કોઈ પણ વર્ગને, પછી એ ચાહે મનુષ્ય જ્ઞાતિ હોય કે મૂંગા પશુઓ હોય, એની યથા યોગ્ય સંભાવના કરવી, કોઈ માંદુ હોય, રોગી હોય, મૂંગા પશુઓ હોય, કોઈ દરિદ્ર હોય, વૃદ્ધ હોય, અને કોઈ વખત આવા આકસ્મિક જ્યારે કોઈ ઘટનાઓ ઘટતી હોય ત્યારે એનાથી કોઈ પ્રભાવિત થયા હોય ત્યારે એવા અસહાય વ્યક્તિઓને સહાય આપી એ ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ છે, સિદ્ધાંત છે, અને આપણને બધાને પણ ભગવાને એવી આજ્ઞા કરી છે. અને એ ન્યાયે આપણે લક્ષ્મણ દેવ ગાદી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે, પૂજ્ય મહારાજની આજ્ઞા પ્રમાણે હમણાં કોરોના જેવા વિષમકાળની અંદર પણ માનવ સેવાનું કાર્ય આપણે ભગવાનની આજ્ઞાથી, આપણે ભગવાનના આશીર્વાદથી કરી શક્યા હતા. ગઈકાલે જ્યારે આ ઘટના પછી આપણે અહીંયા રાસોત્સવ પૂરો થયો અને અમે અંદર ઉતારે ગયા એટલે આ સમાચાર મળ્યા, ઘણો આપણા સૌ માટે આવા જ્યારે અઘટિત ઘટના ઘટતી હોય ત્યારે આપણા સૌ માટે શોકનો વિષય બને. ભગવાન શ્રી હરિના ચરણારિંદમાં પ્રાર્થના કરીએ કે એ હોનારતની અંદર જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની ભગવાન આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને ધૈર્ય આપે. અમે ધર્મકુળ આશ્રિત આપણા ઘણા બધા હરિભક્તો મોરબીની અંદર રહે છે. હમણાં જ અમે આપણા હરિભક્ત વાસુદેવભાઈને બોલાવીને એમને સંપર્ક કરવાનું કીધું છે અને ત્યાં એ જરૂરિયાતમંદ લોકો અથવા તો જેને આવો આ ઘટનાથી પ્રભાવિત થયા છે એમના પરિવારોને જ્યાં કંઈ મદદની અથવા તો સહાયની જરૂર હશે આપણે કરવા માટેની વ્યવસ્થા કરવાનો અમે અહીંયા આગળથી પૂજ્ય મહારાજની આજ્ઞાથી એમને સૂચના આપી દીધી છે. એટલે એ કાર્ય તો કરશું, પણ જે જીવાત્માએ પોતાના, જેને પોતાના જીવ ગુમાવ્યા છે એમને આત્માની શાંતિ થાય એના માટે આપણે અહીંથી 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરીએ અને પછી યથાવત આપણે બધા ભક્તો આ સભાને પૂર્ણ જાહેર કરી બધા પ્રસાદ લેજો અને સાંજની કથાની અંદર આપણે પંચામૃત મહોત્સવનો શેષ કાર્યક્રમ આપણે આનંદથી ઉજવીશું. તો અત્યારે ભગવાન શ્રી હરિના નામ સ્મરણ સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ જે પણ 150 ઉપરાંત પરિવારોને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એની અંદર બધાને આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને ધૈર્ય આપે એ પ્રાર્થના સાથે ભગવાનનું નામ સંકીર્તન. સ્વામિનારાયણ
નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ Thank you.
સ્વામી નારાયણ ભગવાન.